આ શાયરી જે હું સંભળાવું છું તે ખાસ ખોજા ટેલિવિઝિયો માટે છે. અલ્લાહ સર્વે જોનારોને સલામત રાખે. ઇલાયામીન. ઈમાનદારી. ઈદની નમાઝ પડી મસ્જિદમાંથી નીકળ્યો બહાર સાયલ. બહાર નીકળતા એક ખૂણામાં પડેલું જોયું તણે એક પાર્સલ. પાર્સલ ખોલતા તેમાંથી નીકળ્યા રૂપિયા 1000. નામ સાથે તસવીર હતી. તે તસવીરમાં હતા એક બુરસુકવાળા. ઘેર જઈ તરત તેણે પોતાની બીબીને પાર્સલની કરી વાત. બીબી ખુશ થઈ કહ્યું, હવેના દિવસો પસાર થશે બાદ. પતિએ કહ્યું, પાર્સલ ધણીને આપી કરીશ, મારી ફરજ અદા. તેણે તેણીને કહ્યું, આપણી ગરીબી પર આપણે ખુશ રહેશું સદા. બીબીએ પતિને બુરઝુગવારને પાર્સલ આપવા કરી મના. નેક પતિ હરગીજ કબૂલ કર્યો નહીં. તેની થઈ હાની ના. ગામમાં બહુ તલાશ કરતા મળ્યા પાર્સલવાળા બુરઝુગવાર. માલે ગણી હતા, ઓલાદ ન હોવાથી હતા તે બહુ લાચાર. સાયલે કહ્યું, તમારી અમાનત લ્યો, તેમાં છે તમારું નામ. જૈફે કહ્યું, 10 વર્ષથી પાર્સલ ફેંકતો આવ્યો છું. આમ કોણ નેક છે તેની ગામમાં કરી રહ્યો હતો હું તલાશ. તું મારું પાર્સલ લઈ આવ્યો, તેને માટે તને છે સાબાસ. દાયકા પછી નીકળ્યો ગામમાં તો એક શખ્સ ઈમાનદાર. માલ મિલકત તને સોંપી કરું છું, તને મારો વારસદાર. પારકી અમાનત ઉપર નહીં લોભાતા, થયો તે માલામાલ. કાસમ તું નહીં લોભાજે, કરતો રહેજે હંમેશા ને કમાલ.